જય કિનારી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણી ગિરનારની પરિક્રમાની સિરીઝના આ નવા વિડીયોની અંદર. તો મિત્રો, અત્યારે આપણી ગિરનારની સિરીઝ ચાલુ છે અને આપણે નવા નવા ભાગ લઈને આવી રહ્યા છે. અલગ અલગ વસ્તુઓ બતાવી રહ્યા છે, અંદર જમવાની વ્યવસ્થા શું વ્યવસ્થા છે, અંદર કેટલું પબ્લિક છે, બધું બતાવી રહ્યા છે. તો આ વિડીયોની અંદર આપણને ઘણા ભાઈબંધો મળ્યા હતા, જેમણે ખૂબ જ મોજ કરાવી. રસ્તે ચાલતા ચાલતા ભજન ગાતા ગાતા જઈએ છે અને અહીંયા જય ગિરનારી બોલતા જાઓ અને ચાલતા જાઓ તેવા જ નારા તમને સાંભળવા મળે છે. અને અહીંયા એક સંત મળ્યા હતા જેમણે આપણને અહીંયાની સંપૂર્ણ માહિતી આપી છે, એટલે શું મહિમા છે આ પરિક્રમાનો, આ પરિક્રમા શા માટે થાય છે અને પરિક્રમા કોને ચાલુ કરી હતી તે બધી જ માહિતી આપી છે, તે અમે તમને આગળ વિડીયોની અંદર આપીશું. અને અહીંયા જે દામોદર કુંડ છે તેનો શું મહિમા છે, તો તેનો પણ ઇતિહાસ આપણે આ વિડીયોની અંદર જણાવ્યો છે. તો વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે, તો વિડીયો જોતા રહેજો. જય ગિરનારે, જય ગિરનારે. હેલો સાંભળો, તો મિત્રો આ છે આપણા ભાઈબંધોનું ટોળું જે આપણને રસ્તામાં ચાલતા ચાલતા મળી ગયા હતા, એટલે પરિક્રમા દરમિયાન મળ્યા હતા. અને તેમને ખૂબ જ મોજ કરાવી રામાપીરના ભજનો ગાતા ગાતા ચાલતા હતા, જેથી ચાલવામાં પણ થાક ના લાગ્યો અને ખૂબ જ મોજ પડી ગઈ. હજુ આગળ તમે વિડીયોમાં જોજો, તમને પણ મોજ પડશે, એટલું જોરદાર ગાય છે કે ખૂબ જ મોજ પડી ગઈ. જય ગિરનારે, જય ગિરનારે, જય ગિરનારે, જય ગિરનારે. તો મિત્રો, તમે આગળ જોયું કે પરિક્રમામાં ચાલતા ચાલતા મોજ પડી ગઈ. જો આવા બે ચાર ભાઈબંધો મળી જાય ને ચાલતા ચાલતા, તો તમને થાક જ ના લાગે. અને મિત્રો જોઈ શકો છો, લોકો રસ્તામાં ચાલતા ચાલતા અહીં પથ્થરોના ડુંગર બનાવે છે, એટલે ચાર પાંચ પથ્થર મૂકે છે એકબીજા ઉપર, તેવી બાધાઓ રાખે છે બધા ચાલતા ચાલતા. અને અહીંયા પણ તમે જોઈ શકો છો, ઘણા બધા લોકો છે જે રસ્તામાં પરિક્રમા દરમિયાન ચાલતા ચાલતા રસ્તામાં દીવો કરે છે અને ચોખાનો સાથીઓ પૂરે છે. આવું બધું તમને ઘણી બધી જગ્યાઓ થોડા થોડા અંતરે જોવા મળે છે. તો મિત્રો, પરિક્રમા દરમિયાન અમને એવા એવા ભક્તો મળ્યા છે જે 25-25, 20-20 વર્ષથી આ ગિરનારની લીલી પરિક્રમા કરે છે, જેમની ઉંમર અત્યારે 50 વર્ષ છે, 60 વર્ષ છે, તો છતાં પણ એ લોકો અત્યારે પણ એની એ જ રીતના અડીખમ ચાલ્યા જાય છે. તેમને
થાક પણ નથી લાગતો. અત્યારે આપણે થાકી જઈએ છીએ 20-25 વર્ષના થઈને, પણ તે લોકો 50-60 વર્ષના થઈને પણ તેમને થાક નથી લાગતો. તો મિત્રો, તમે પણ અત્યાર સુધી જો ગિરનારની લીલી પરિક્રમા ના કરી હોય તો આવો કોઈકવાર અને કરો આ ગિરનારની લીલી પરિક્રમા. મિત્રો, પાછળનો રસ્તો જોઈ શકો છો, એકદમ ઢળાવ વાળો રસ્તો છે, ખૂબ જ મોટો ઢળાવ છે. બ્રેક લગાવીને ચાલવું પડે છે, જોઈ શકો છો. બધા દોટ માં આવે છે, ધ્યાનથી ચાલવું પડે, નહીં તો આપણને પણ ગભરાવીને લઈ જાય નીચે, જોઈ શકો છો. મિત્રો, આ પબ્લિક જોઈ શકો છો તમે, કેટલું બધું પબ્લિક છે, અને આ રસ્તો જ આખો ઢળાવ વાળો. તો એક સાથે લાખો લોકો પરિક્રમા કરી રહ્યા છે, અને આખો આ જંગલ વિભાગ છે આજુબાજુમાં. રામદર કુંડમાં દરેક ને નાહવાનું મહત્વ છે, બરાબર મહત્વ છે. પણ જે અમેરિકા ઇંગ્લેન્ડના જે ડોક્ટરો આયુર્વેદિક ડોક્ટરો નિદાન શીખે છે, તો ભાઈ અહીં વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે આ જંગલની અંદર. હા, જંગલની અંદર, જંગલની અંદર. હા, નેચરલી, નેચરલી. કે જે અશક્ય અસાધ્ય રોગો મટાડી શકે છે, ગમે તેવો રોગ હોય મટાડી શકે. કોઈ પણ ચામડીના, શરીરના, ફેફસાના કોઈ પણ રોગ, કોઈ પણ રોગ હોય મટાડી શકે. કોઈ પણ જાતનો ઉપચાર લીધા વિના, લિક્વિડ યા તો કઈ કોઈ જાતનું ડ્રગ્સ લીધા સિવાય આ શ્વાસની ક્રિયા થાય ને, એનાથી આપણામાં ઘણા બધા ફાયદા પડી જાય. ફાયદા પડી જાય. હા, આની અંદર બરાબર. એટલે એ પાણી આપણે આવે છે જંગલમાંથી, એ જે અહીંયા કંચન નદી છે, આખા ગિરનાર ની અંદર આમ એનું સર્કલ એવું છે ને, સીધી રીતે દામોદર કુંડ માં આવે. દામોદર કુંડ માં એટલે આ બધા મૂળિયા ધોવાય ને, પર્વત થી પર્વત ના જે આ બધી વનસ્પતિ ના મૂળિયા ધોવાય અને એ અરગ બની જાય. અરગ બની જાય, બરાબર. પેલું ઘરગથ્થુ ઉપચાર આપણે કહીએ ને, જયારે ઘરેલું ઉપચાર, બરાબર. આ તો એ રીતે આમાં ઘણા બધા તમને ફાયદો થાય, બરાબર. અને બીજું શું છે કે એમાં શ્રીકૃષ્ણના અસ્થિ કરેલા છે, વિસર્જન. શ્રીકૃષ્ણ નું અસ્થિ વિસર્જન આ પરિક્રમા પાંડવોએ કરેલી. આ પરિક્રમા પહેલા પાંડવોએ કરેલી, પછી રામ લક્ષ્મણ સીતાએ કરેલી, પછી રામ લક્ષ્મણ સીતા, પછી શ્રાવણે કરેલી, પછી શ્રાવણ, પછી નવનાથ 84 સિદ્ધોએ કરેલી. નવનાથ 84 સિદ્ધોએ કરેલી. આની અંદર કેવું કે આમાં જો કપલ હોય તમે, દંપતિ, તો તમે અવશ્ય આ પરિક્રમા કરો ને. હું બીએડ LLB નોકરી નથી મળી, પણ મેં પહેલી કરી જ્યોતિષ નું કાર્ય કરતો હતો. આમાં અત્યારે હું લાખોપતિ છું, કરોડોપતિ કોઈ સાથ છે. અને પેલા પેલા મારી તો હું બેકાર હતો, બીએડ LLB કરીને LLB ભક્તિ ના લીધે છોડેલું, ભક્તિ ના લીધે LLB કરેલું છોડી દીધું. સારું, આ કારું દોર નહીં કર્યું. મારી જોડે 5 જમીન નથી, પણ એક જ પરિક્રમા કરી 22 રાજ્ય હું વિના ખર્ચે, વિના પૈસે ફર્યો. એ આની કૃપા છે, ગિરનારી કૃપા, બરાબર. આ કોઈ અસત્ય વસ્તુ નહીં બોલતો, બરાબર. તો મિત્રો, આપણે જંગલમાં ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છે, અને અહીંયા ઘણી નારિયેલની દુકાનો જોવા મળી છે. લીલા નારિયેલ જોઈ શકો છો, પીવા માટે મળે છે. તો અહીંયાથી નારિયેલની પ્રાઇસ પૂછી અને પછી નારિયેલ પીએ, અને પછી આપણે આગળ વધીએ. અહીંયાથી હવે જીના બાવાની મઢી ખૂબ જ નજીક છે તેવું કહે છે બધા. તો શું પ્રાઇસ છે નારિયેલની? વીસવાળા, 50 વાળા, અલગ અલગ. ચાલો 20 વાળા લઈ લે. મિત્રો, આગળ જંગલમાં ચાલતા ચાલતા એક કેમ્પ જોવા મળ્યો છે, અને અહીંયા પાણીની સગવડ કરેલી છે, જોઈ શકો છો. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ જૂનાગઢ દ્વારા અહીંયા પીવાના શુદ્ધ પાણીની સગવડ કરેલી છે. તો તમે અહીંયાથી પાણી પી શકો છો અને બોટલ પણ ભરી શકો છો. અને આખો અહીંયાનો વ્યૂ છે, જોઈ શકો છો. ઘણા લોકો અહીંયા આરામ કરવા માટે પણ અત્યારે બેઠા છે, અને ઘણી ખાવા પીવાની વસ્તુઓ પણ અહીંયા તમને મળી રહેશે. જેમ કે અહીંયા વધારે ફેમસ બટાકા ભૂંગળા લાગે છે, કેમ કે બધી દુકાનો પર બટાકા ભૂંગળા જ જોવા મળે છે. તો મિત્રો, ફાઇનલી આપણે શ્રી બાપા સીતારામ વિશ્રાંતિ ધામ ઉપર પહોંચી ગયા છે, જ્યાં ચા પ્રસાદી ફ્રીમાં છે. જોઈ શકો છો આખો વિસામો છે સામેની તરફ, અને આ બાજુ તમે આ પબ્લિક જોઈ શકો છો આખું. તો મિત્રો, આખો બાપા સીતારામ અન્ન ક્ષેત્રનો વ્યૂ છે,
અહીંયા અત્યારે ભક્તોને ચા અપાઈ રહી છે, જે આપણે આગળ વિડીયોની અંદર જોયું. બે કાઉન્ટર છે જ્યાં ભક્તોને ચા આપવામાં આવે છે અને ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. મિત્રો, ફરી હજુ એક અન્નક્ષેત્ર આવી ગયું છે, જોઈ શકો છો. ગિરનાર લીલી પરિક્રમા, જીના બાવા મળી રોડ ટાવર પાસે અન્નક્ષેત્ર, જય દશનામ ભગવા ગ્રુપ. તો આ અન્નક્ષેત્ર છે, જોઈ શકો છો. અત્યારે ઘણા ભક્તો અહીંયા લાઈનમાં ઉભા છે પ્રસાદી માટે. તો મિત્રો, અહીંયા અન્નક્ષેત્રની અંદર ભજન સત્સંગ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. મિત્રો, અહીંયા બહારની બાજુ ચા વેચાઈ રહી છે, જોઈ શકો છો. અહીંયા સ્પેશિયલ ચાનું કાઉન્ટર છે અને અહીંયા અંદરની તરફ પ્રસાદીનું કાઉન્ટર છે, જે સામેની તરફ છે અને ખૂબ જ મોટી લાઈન છે. હાલ જોઈ શકો છો, આખી આ લાઈન છે, લાઈનમાં ઊભું રહેવાનું છે પ્રસાદી લેવા માટે. તો શાક રોટલી ને એમ છે, તો તમે અહીંયા પ્રસાદી લઈ શકો છો. તો મિત્રો, આ પાછળ પ્રસાદી તૈયાર થઈ રહી છે, જોઈ શકો છો. અને આ પ્રસાદી ગરમ ગરમ પ્રસાદી ભક્તોને અહીંયા પીરસવામાં આવે છે અહીંયા સામેની તરફ. મિત્રો, આપણા વિડીયોમાં ભૌતિકભાઈ જોડાઈ ગયા છે. તો ભૌતિકભાઈ, આ કેટલા વર્ષોથી ચાલે છે આપણા અન્નક્ષેત્ર? 5 વર્ષથી. અને કેટલું 24 કલાક ચાલે છે? 24 કલાક બધી સુવિધા, બધું જ બરાબર. તો મિત્રો, અહીંયા બોર્ડ મારેલું જોવા મળે છે, આગળ પીવાના પાણીની ઉપલબ્ધ જગ્યાઓ કેટલા કેટલા કિલોમીટરે તમને મળશે તે રીતનું બોર્ડ અહીંયા જોવા મળે છે. તો મિત્રો, અત્યારે રાત પડી ગઈ છે અને આપણે પહોંચી ગયા છે જીના બાવાની મળીએ. તો સામે જે તમે રસ્તો જોઈ રહ્યા છો તે જીના બાવાની મળીનો છે. તો હવે આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ અને સવારે આપણો બ્લોગ ચાલુ કરીશું અને આપણે પણ હવે આરામ કરવા માટે બેસી રહ્યા છે. તો ચાલો મિત્રો, મળીએ બીજા એક નવા ભાગ સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને મિત્રો, કોમેન્ટની અંદર જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં.